પ્રકરણ 16 આંકડાશાસ્ત્ર મિત્રો આપણે રોજિંદા વ્યવહારમાં ઘણી બધી માહિતીઓ કેટલાય આંકડાઓ કોષ્ટકો અને આકૃતિઓ કે આલેખોના સ્વરૂપે માહિતીઓમાંથી પસાર થઈએ છીએ વર્તમાન પત્ર ટીવી ટેલિવિઝન સામયિકો અને બીજા ઘણા પ્રચાર અને પ્રસારના માધ્યમો કે આજકાલ તો મોબાઈલ જે આપણા ફિંગર ટીપ્સ પર હોય છે જેમાંથી આપણને ઘણી બધી માહિતીઓ મળતી હોય છે જેમ કે ક્રિકેટ વિશેની માહિતી ચૂંટણી વિશેની માહિતી સંસદમાં ચાલુ થઈ રહેલા કામ વિશેની માહિતી લોકલ માહિતીઓ એટલે કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં સરાઉન્ડિંગની માહિતી પંચવર્ષીય યોજનાઓ સરકારની ચૂંટણીના પરિણામો રોજેરોજની આબોહવાની માહિતી હવે અનેક માહિતી આપણે એમ કહીએ કે જાણે કે આપણે માહિતીના યુગથી ઘેરાયેલા છીએ એવી માહિતીઓની જરૂર પડતી હોય છે અને આપણે મેળવતા હોઈએ છીએ તો આંકડાશાસ્ત્રમાં આવી માહિતીઓ વિશે અભ્યાસ કરીશું માહિતીનું એકત્રીકરણ એની રજૂઆત આ પ્રકરણમાં આપણે એની આલેખાત્મક રજૂઆત જેમાં લંબાલેખ સ્તંભાલેખ આવૃત્તિ બહુકોણ અને હવે માહિતીઓને એના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટેના મધ્યવર્તી સ્થિતિમાનનો અભ્યાસ કરીશું જેમાં મુખ્ય મધ્યવર્તી સ્થિતિમાન મધ્યક મધ્યસ્થ અને બહુલક નો અભ્યાસ કરીશું શરૂઆત કરીએ પરિચય પ્રાસ્તાવિકથી આંકડાશાસ્ત્ર એક ઘણો જૂનો વિષય છે પેલા આપણે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ તો આંકડાશાસ્ત્ર એ માહિતીને વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવી વ્યવસ્થિત કરવી ટૂંકાવવી અને વિશ્લેષણ કરવું જે સંબંધિત વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી ની મદદથી સાચા અને ઉચિત તારણ કાઢે છે આંકડાશાસ્ત્રમાં માહિતી એકત્રિત કરવામાં આવે છે અને વ્યવસ્થિત કરી ગોઠવણ કરવામાં આવે ને ટૂંકાવવામાં આવે અને એનું વિશ્લેષણ કરે એ બધી બાબત માટેની વૈજ્ઞાનિક ટેકનિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોની મદદથી એને લાગતા એ માહિતી પર આધારિત સાચા અને ઉચિત તારણ કાઢે છે આમ આંકડાશાસ્ત્રનો આધાર માહિતી છે જેમ કે આપણે સર્વેક્ષણ થતું હોય છે વસ્તી ગણતરી સેન્સસ સર્વે કહેવામાં આવે આપણા દેશમાં દર 10 વર્ષે સેન્સસ સર્વે થતો હોય છે તો એનાથી આપણા દેશની આર્થિક પરિસ્થિતિ આપણી વસ્તી એને લાગતા ઘણા બધા અગત્યના નિર્ણયો લેવામાં આવે છે એને પહેલા માહિતી ભેગી કરવામાં આવે છે પછી એને જરૂરિયાત અનુસાર ગોઠવવામાં આવે છે અને એના ઉપરથી મહત્વના નિર્ણયો લેવા માટે ઉપયોગી થઈ રહે છે આમ આંકડાશાસ્ત્ર ખૂબ જ અગત્યનો વિષય છે એનો મુખ્ય આધાર માહિતી છે તો માહિતી ની વ્યાખ્યા જોઈએ કોઈ ચોક્કસ હેતુસર એકત્ર કરવામાં આવતી હકીકતો આકૃતિઓ જે આંકડાકીય કે અન્ય સ્વરૂપે હોય તેને માહિતી કહેવામાં આવે કોઈ ચોક્કસ હેતુથી એકત્ર કરવામાં આવતી હકીકતો આકૃતિઓ જે આંકડાકીય કે અન્ય સ્વરૂપે હોય આપણે જેમ આગળ ચર્ચા કરીએ માહિતીના યુગમાં જીવીએ છીએ એમ કહીએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે આપણે કોઈ પણ નાનકડા બાબતનો વિચાર કરીએ તો એના માટે માહિતીની જરૂર પડે નાનકડી ટ્રીપ ગોઠવતા હોય તો માહિતીની જરૂર પડે તો એના માટે જેમ કે આપણે કોઈ પર્યટનનો વિચાર કરીએ તો એના માટે માહિતીની જરૂર પડે એટલે ક્યાં જઈશું કેવી રીતે જઈશું એના માટેનો નકશો બનાવતા હોઈએ કે આંકડાકીય માહિતી કેટલા લોકો જોઈશે એના માટે શું ખર્ચો થશે એ બધી એનું અંતર કેટલું છે કેટલા સમયમાં જઈને આવી શકાય એવી અનેક બાબતનો વિચાર કરવો પડતો હોય છે અને આ બધી માહિતીઓ આજકાલ તો આપણાને ઇન્ટરનેટ દ્વારા અને મોબાઈલ દ્વારા આપણા ફિંગર ટીપ્સ પર છે જેમ કે રિલાયન્સે બહુ સાચી રીતે કીધું છે જ્યારે એને મોબાઈલ ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારથી એડ કે આવે છે ને કે ભાઈ મુઠ્ઠી મેં કરલો દુનિયા તો હકીકતમાં આપણી આખી દુનિયા જાણે મુઠ્ઠીમાં આવી ગઈ છે આપણા ફિંગર ટીપ્સ પર આવી ગઈ છે જેની મદદથી આપણને ઘણી બધી માહિતીઓ મળી રહે છે
આ માહિતી કોઈ ચોક્કસ હેતુ માટે એકત્ર કરવામાં આવતી હકીકતો છે જે આંકડાકીય કે અન્ય સ્વરૂપે હોય, ચિત્રની રીતે, આલેખની રીતે, કોષ્ટકની રીતે, એમ અનેક રીતે માહિતી એકત્ર કરવામાં આવે છે. માહિતીનું એકત્રીકરણ, આપણે જોયું કે આંકડાશાસ્ત્રમાં માહિતી એના પાયામાં મુખ્યત્વે માહિતી છે, એનો આધાર માહિતી પર છે. તો આંકડાશાસ્ત્રમાં કોઈ પ્રશ્નના ઉકેલ માટે અથવા કોઈ ચોક્કસ અનુમાન કરવા માટે પાયાની અને અગત્યની બાબત માહિતી છે. આંકડાશાસ્ત્રના અભ્યાસમાં માહિતીનું એકત્રીકરણ એ પ્રથમ પગલું છે. આપણે જોયું આગળ કે માહિતીને એકત્રિત કરવાની, એને ટૂંકાવવી, વ્યવસ્થિત ગોઠવણ કરવાની, એની રજૂઆત કરવાની, એનું વિશ્લેષણ કરવાનું અને તેના ઉપરથી વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા અગત્યના તારણો કાઢવાના, એ આંકડાશાસ્ત્ર છે. તેનું પ્રથમ પગથિયું કે પગલું કહીએ તો માહિતીનું એકત્રીકરણ છે. એટલે કોઈ પણ બાબત, કોઈ વિષય વિશે આપણે વિચારતા હોઈએ તો આપણે એને લગતી માહિતી ભેગી કરીએ, એ માહિતીનું એકત્રીકરણ કહેવાય. આંકડાશાસ્ત્રી અથવા વિશ્લેષકો કહેવાય એને માટે. વિશ્લેષક દ્વારા કરવામાં આવતું આ ખૂબ જ મુશ્કેલ અને મહત્વનું કાર્ય છે, કારણ કે અમે જે પણ હેતુ માટે જે માહિતી ભેગી કરતા હોય છે એ માહિતીના એકત્રીકરણમાં એને ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે જો માહિતી ખોટી હોય તો તેને આધારે લીધેલા તારણો ક્યારેય વિશ્વાસપાત્ર હોય નહીં. આમ માહિતી મેળવવી એને માટે ખૂબ જ કુશળ અને ટ્રેન્ડ વિશ્લેષકોની જરૂર પડતી હોય છે. એ મહત્વનું અને મુશ્કેલ કાર્ય છે. માહિતીના બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક એટલે કે પ્રાઇમરી ડેટા અને ગૌણ માહિતી એટલે સેકન્ડરી ડેટા. પ્રાથમિક માહિતી, જ્યારે સંશોધકે કોઈ ચોક્કસ હેતુથી પ્રત્યક્ષ અથવા જાતે માહિતી મેળવી હોય તો આવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. કોઈ ચોક્કસ ક્રિયા માટે આપણે જાતે જ જઈને એ માહિતી મેળવીએ તો પ્રાથમિક માહિતી કહે છે. જેમ કે આપણે રોજોરોજનું તાપમાન માટે શાળામાં એને લગતા સાધનો રાખવામાં આવે છે. કેટલાક લોકો ઘરમાં થર્મોમીટર પણ રાખતા હોય છે, તો એને રોજેરોજ તાપમાનની નોંધ કરે. જેમ અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે તો તાપમાન કેટલું થઈ ગયું, 45 ડિગ્રી થઈ ગયું. હવે આ માહિતી બે રીતે મળે. બીજી રીતે પેપરમાં આવે, રોજેરોજ ટેલિવિઝનના સમાચારમાં આવતી હોય છે. કેટલાક જાહેર સ્થળોએ પણ જે તે સમયનું તાપમાન દર્શાવતા ડિજિટલ થર્મોમીટર્સ રાખવામાં આવતા હોય છે. અથવા કેટલાક લોકો ઘરમાં જ એવા થર્મોમીટર રાખે અને રોજેરોજની માહિતી એ મેળવતા હોય છે. જો એ જાતે જ એવી માહિતી એકત્રિત કરતા હોય તો એને પ્રાથમિક માહિતી કહેવાય. વર્તમાનપત્ર કે બીજા કોઈ માધ્યમમાંથી મેળવવામાં આવે તો એને ગૌણ માહિતી કહેવાય. પ્રાથમિક માહિતી એટલે સંશોધક પોતે કોઈ ચોક્કસ હેતુથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે માહિતી મેળવે છે. એટલે આ ડેટા એ આપણે જે ક્ષેત્રમાંથી જે હેતુ માટે માહિતી જોઈતી હોય એ ક્ષેત્રમાં પ્રત્યક્ષ રીતે એનો અભ્યાસ કરીને માહિતી મેળવવામાં આવે છે. જ્યારે સંશોધક બીજા કોઈએ મેળવેલી માહિતીનો ઉપયોગ કરે છે તો આવી માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે. વર્તમાન પત્રમાંથી લીધેલા ડેટા, ટેલિવિઝનમાંથી લીધેલા ડેટા, સામયિકમાંથી મેળવેલા ડેટા, એ બધા કે માહિતીઓ એ ગૌણ માહિતી છે. ખાસ નોંધ, ગૌણ માહિતી મેળવતી વખતે આવી માહિતી એ બીજા કોઈએ બીજા વિષયના સંદર્ભમાં મેળવેલ હોય ત્યારે તે સ્ત્રોત વિશ્વાસપાત્ર છે કે કેમ તે જોઈને ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગમાં લેવાય છે. એટલે જેને માહિતી મેળવી છે, જેની પાસેથી આપણે ઇન્ફોર્મેશન લઈએ છીએ કે માહિતી લઈએ છીએ, એ માહિતીનો સ્ત્રોત એ વિશ્વાસપાત્ર હોય એ ખૂબ જ જરૂરી છે. અને એને કયા હેતુથી એ માહિતી ભેગી કરી છે એ હેતુ અને માહિતીનો ઉપયોગ કરતાનો હેતુ જો સરખો હોય તો જ આનો ઉપયોગ નો અર્થપૂર્ણ હોઈ શકે. એટલે એમાં ખાસ કાળજી રાખવી પડે. ઉપરની બંને માહિતી, પ્રાથમિક માહિતી કે ગૌણ માહિતી, અને રજૂઆતની દ્રષ્ટિએ એને પાછા આપણા બે પ્રકાર કહી શકીએ, જેને આંકડાકીય માહિતી કે વર્ણનાત્મક માહિતી. આ માહિતી એ આંકડાકીય હોઈ શકે અથવા વર્ણનાત્મક હોય. જેમ કે જો આપેલી માહિતીના અવલોકનોને આંકડામાં મેળવવામાં આવતા હોય
આવ્યા હોય તો આવી માહિતીને આંકડાકીય માહિતી કહેવામાં આવે છે, જેને ક્વોન્ટિટેટિવ ડેટા કહેવાય. જ્યારે વર્ણનાત્મક એટલે ક્વોલિટેટિવ ડેટા, જો માહિતી વર્ણનાત્મક સ્વરૂપે મેળવવામાં આવતી હોય તો આવી માહિતીને વર્ણનાત્મક માહિતી કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે જાગર માહિતીની ચર્ચા કરી એને લાગતો સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 16.1 નીચેની માહિતીનું પ્રાથમિક અથવા ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. પહેલું, વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપણે જાતે જ ઉપાધિ ગણી લઈએ તો એ પ્રાથમિક માહિતી છે. અખબાર અથવા ટેલિવિઝન માંથી મેળવેલ ચૂંટણીના પરિણામો જે ગૌણ માહિતી છે. શૈક્ષણિક સર્વેક્ષણ માંથી મેળવેલ સાક્ષરતાનો દર પણ કોઈ એક સંસ્થાએ મેળવેલી માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ, ગૌણ માહિતી કહેવાય. શાળામાં વૃક્ષની સંખ્યા માટે આપણે કોઈ સંસ્થાને પૂછવાના જવું પડે, આપણે જાતે જ ગણી લઈએ તો એને પ્રાથમિક માહિતી કહેવાય. છેલ્લા એક વર્ષમાં આપણા ઘરના ટેલિફોન બિલ એ પણ પ્રાથમિક માહિતી છે. કોઈ એક કંપનીના વાર્ષિક અહેવાલમાંથી મેળવેલા નફો ખોટ, કંપનીના વાર્ષિક અહેવાલ એટલે જે તે કંપની સંસ્થા હોય એ જ રજૂઆત કરતી હોય, એ પોતે જ બનાવે અને ઉપયોગકર્તાઓ જેમ કે ગ્રાહકો હોય, શેર બજારમાં રોકાણ કરવાવાળા લોકો હોય, એની સાથે કંપની સાથે ડીલ કરવાવાળા એના સપ્લાયર હોય કે એના પાસેથી પરચેસ કરતા હોય એવા લોકો હોય, તો એના વાર્ષિક અહેવાલમાંથી મેળવેલ નફાખોટની માહિતી એ ગૌણ માહિતી છે. છેલ્લા માસનું શહેરનું તાપમાન, જેમ આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે આ માહિતી પ્રાથમિક પણ હોઈ શકે અને ગૌણ પણ હોઈ શકે, પણ સામાન્ય રીતે આ માહિતી આપણે હવામાન ખાતા પાસેથી, વર્તમાનપત્ર અથવા તો ટેલિવિઝનમાંથી મેળવીએ તો એને ગૌણ માહિતી કહેવાય. પણ જો આપણે પોતે એના માટેના સાધનો વિકસાવીએ, રાખીએ, શાળામાં કેટલી જગ્યાએ રીતના સાધનો રાખવામાં આવતા હોય છે અને જો એનું અવલોકન કરવામાં આવે તો અને માહિતી ભેગી કરીએ તો એ પ્રાથમિક માહિતી થઈ શકે. આંકડા શાસ્ત્રમાં માહિતી ખૂબ જ અગત્યની છે. હવે આપણે માહિતીના એકત્રીકરણનો અભ્યાસ કરીશું.